कृषि कानूनना फायदा विषे कृषि सम्मेलन योजाई रह्युं छे। कच्छमां आ सम्मेलन योजायुं, जे कृषि सम्मेलननुं आयोजन करवामां आव्युं हतुं। किसान कानूनना मुद्दे दिल्हीमां धामा नाखीने बैठा छे खेडूतो। 23 दिवसथी किसान आंदोलन चाली रह्युं छे, अनिर्णित रह्युं छे। 4 बैठकों सरकार साथे थई तेम छतां पण अनिर्णित रह्युं छे। किसान कानूनने रद्द करवाने लईने खेडूतो दिल्हीमां धामा नाखीने बैठा छे ने मोटी संख्यामां किसान संगठनों जोड़ाई रह्या छे। बीजी तरफ गुजरातमां किसान कानून कायदाने समर्थन आपवा माटे कृषि सम्मेलनोनुं आयोजन करवामां आवी रह्युं छे। त्यारे महत्वना समाचारनी वात करवामां आवे तो उत्तर प्रदेशमां काळा कायदा किसान कानूनना विरोधमां प्रदर्शन करवा माटे जे खेडूतોએ प्रचार कर्यो हतो तेमनी ઉપર 50 લાખ રૂપિયાનો દંડ 12 ખેડૂતો પર SDM દ્વારા લાખ નાખવામાં આવ્યો છે। 1 ખેડૂતને 50 લાખનો દંડ ફટકારવામાં આવ્યો, બાદમાં ભૂલના કારણે 50 લાખ થઈ ગયા છે અને 50,000નો દંડ આપવામાં આવ્યું છે તેવું SDM એ સ્વીકાર્યું હતું। ઉત્તર પ્રદેશમાં 12 જેટલા ખેડૂતોને આ સજા ફટકારવામાં આવી છે, જેને લઈને ખેડૂતોમાં વધુ ને વધુ આક્રોશ ફેલાઈ રહ્યો છે કે જે કિસાન સંમેલનમાં જઈ રહ્યા છે તેમની પર કાયદો ની કલમ ચલાવી અને તેમને દબાવી દેવાનો પ્રયાસ કરવામાં આવે છે ખેડૂતોને। ત્યારે બીજી તરફ વાત કરવામાં આવે તો ગુજરાતમાં કિસાન કાનૂન જે મુદ્દો છવાયેલો દિલ્હીમાં છે તેના બદલે ગુજરાતમાં હજુ છવાયો નથી, ત્યારે ભાજપ દ્વારા કૃષિ સંમેલનોનું આયોજન કરવામાં આવ્યું છે અને ખેડૂતોને કૃષિ કાયદા વિશે સમજૂતી આપવામાં આવી છે। કાયદો બન્યા પછી તેના સમીક્ષા કરવામાં આવી હોય તેવું જોવા મળી રહ્યું છે। ત્યારે આજે ભુજના માતપરા ખાતે યક્ષ મંદિર સંકુલમાં કૃષિ સુધાર બિલ 2020 ને સમર્થન આપવા કિસાન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું। એક તરફ સરકાર દ્વારા કર્મચારીઓ અધિકારીઓની સાથે મળી અને સંમેલન યોજે છે અને કોરોના કાળ છે, ત્યારે બીજી તરફ કોરોના કાળની અંદર લોકો સંમેલન ન કરે, લગ્નો ન કરે અને તે માટે મર્યાદા રાખવામાં આવી છે કે 50 થી 100 માણસ રજીસ્ટ્રેશન કરાવવું, આવે અનેક મર્યાદાઓમાં કાયદા બનાવવામાં આવે છે। એટલે કે કાયદા માત્ર સામાન્ય અને ગરીબ ખેડૂતોને જ લાગુ પડે છે, મોટા નેતાઓને લાગુ પડતા ન હોય તે પ્રમાણે કાયદા બનાવવામાં આવ્યા છે। અને બીજી તરફ કહેવામાં આવ્યું છે કે 305 જે સંસદ સભ્યો દ્વારા બિલ પારિત કરવામાં આવ્યું અને 50 જે વિપક્ષના નેતાઓ છે તેઓ ખેડૂતોને ભડકાવી રહ્યા છે, તો શું 305 જે સંસદ સભ્યો છે તે શું કરી રહ્યા છે? જ્યારે કાળો કાયદો પારિત કરવામાં આવ્યો ધ્વનિમતથી પારિત કરવામાં આવ્યો ત્યારે શું ખેડૂતોને સમજાવ્યા વગર આ કાયદો પાસ કરી દેવામાં આવ્યો છે? તે હાલમાં ખેડૂત સંગઠનોને સમજાવવામાં આવી રહ્યા છે તેવા પણ અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે। ત્યારે કચ્છમાં પણ આ અંગે બિલ 2020ના સમર્થનમાં કિસાન સંમેલન યોજાયું હતું। કચ્છ જિલ્લા ભાજપ કિસાન સંમેલન જે યોજાયું તેમાં બિલ સંદર્ભે માહિતી આપવામાં આવી હતી। વિપક્ષ દ્વારા જે બિલની ભ્રામકતા તરફ ખેડૂતોને દોરવામાં આવી રહ્યા છે અને કૃષિ બિલ સાચી છે અને સાચી માહિતી છે તેવું જણાવી અને ખેડૂતોને આંદોલન ન કરે તેવી સલાહ આપવામાં આવી રહી છે। બિલની સાચી માહિતી ખેડૂત આંદોલન મારફતે આપવામાં આવી રહી છે। આ સંમેલનમાં કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, દિલીપભાઈ ઠાકોર તેમજ પ્રદેશ સંગઠન મંત્રી પ્રદીપસિંહ વાઘેલા, સાંસદ વિનોદભાઈ ચાવડા અને ધારાસભ્ય ભાજપના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને આ સંમેલન યોજાયું હતું। આમ કિસાન કાનૂન મામલે પક્ષ વિપક્ષ વચ્ચે ધમાસણ મચી છે અને ખેડૂતોનો કચ્ચર ઘાણ નીકળી રહ્યો છે। ખેડૂતોને પોષણક્ષમ ભાવો પણ મળતા નથી, ખેડૂતોને આફત વીજળીની આફત હોય છે, ખેડૂતોને કુદરતી આફત હોય છે, ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળવાના કારણે ખેડૂતોને ડીઝલના ભાવમાં આસમાને પહોંચ્યા છે, ત્યારે ખેતીની ઉપજના ભાવ સામાન્ય રહ્યા છે જેથી કરીને ખેડૂતોને જોઈતા પ્રમાણમાં અને પૂરતા પ્રમાણમાં ભાવ પણ મળતા નથી। ત્યારે ખેડૂતોની એક જ માંગ છે કે MSP નક્કી કરવામાં આવે, એટલે કે દરેક પ્રકારની જે ખેત ઉત્પાદન ખેડૂતો દ્વારા કરવામાં આવે છે, ફેક્ટરી ખેડૂતોની ફેક્ટરી દ્વારા જે ઉત્પાદન કરવામાં આવે તેમાં MSP નક્કી કરવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે, પરંતુ ખેડૂતોની માંગને સરકાર સ્વીકારવા તૈયાર નથી અને ખેડૂતો પણ સરકારના 3 કાળા કાયદાને પણ સ્વીકારવા તૈયાર નથી। ત્યાં કૃષિ કાનૂનના ફાયદા વિશે કૃષિ સંમેલન યોજાઈ રહ્યું છે। કચ્છમાં આ સંમેલન યોજાયું, જે કૃષિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। 2017માં ચાલી રહેલા આંદોલન સંદર્ભે કેન્દ્ર ભારતીય જનતા પાર્ટી અને ગુજરાતની ભારતીય જનતા પાર્ટીએ કરેલા આયોજનના ભાગરૂપે
જિલ્લા કક્ષાના ખેડૂત સંમેલનમાં આજે કચ્છના ખેડૂત ભાઈઓ સાથે વાર્તાલાપ અને સંમેલન કરવામાં આવ્યું છે. ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે કે ટેકાના ભાવે ખરીદી બંધ થશે, આ માત્ર કાલ્પનિક ભય છે. એપીએમસી બંધ થશે આ પણ કાલ્પનિક ભય છે. કોન્ટ્રાક્ટ ફાર્મિંગથી ખેડૂતોને નુકસાન થશે આ પણ કાલ્પનિક ભય છે. 5 વખત કેન્દ્ર સરકારના કૃષિમંત્રીએ બોલાવીને વાટાઘાટોના રૂપમાં ખાતરી આપીને પણ કહેવામાં આવ્યું છે કે ટેકાના ભાવે ખરીદી ચાલુ જ રહેવાની છે. ગુજરાતની વાત કરું તો બીજેપીની સરકારની વાત કરું તો છેલ્લા 3 વર્ષની અંદર કપાસ, મગફળી, ડાંગર, ચણા આવા પાકોની 15,000 કરોડ રૂપિયાની ટેકાના ભાવે ખરીદી થઈ છે. કોન્ટ્રાક્ટ ફાર્મિંગથી ખેડૂતોની જમીનનો માલિક કોન્ટ્રાક્ટ થાય, રદ થાય કે ચાલુ રહે, 1 વર્ષ ચાલે કે 10 વર્ષ ચાલે, ખેડૂત પોતાની જમીનનો માલિક કાયમ માટે રહે છે. એ જમીનના માલિક કોઈ અન્ય થઈ શકતા જ નથી. આ બધી બાબતો સ્વયં સ્પષ્ટ હોવા છતાં ખેડૂતોના નામે કોંગ્રેસ, વિપક્ષો અને જેઓને દેશમાં 370 કલમ દૂર થઈ એ નથી ગમ્યું, જેઓને રામ મંદિર બન્યું એ નથી ગમ્યું, જેઓને સર્જિકલ સ્ટ્રાઇક થઈ એ નથી ગમ્યું, દેશની વિદેશ નીતિ સફળ, સંરક્ષણ નીતિ સફળ એ નથી ગમ્યું, કોરોનાની સફળ કામગીરી નરેન્દ્રભાઈએ કરી છે એ નથી ગમ્યું, સંસદની સફળતાપૂર્વકની કામગીરી ચાલી રહી છે એ નથી ગમ્યું, બોગસ એનજીઓ ચલાવનાર લોકોની એનજીઓ બંધ થઈ છે એમને જે કામ બંધ થયું, બિહારની જીત જેને નથી ગમી, ભારતીય જનતા પાર્ટીની આગેકૂચ જેને નથી ગમી, દેશમાંથી જાતિવાદ ખતમ થઈ રહ્યો છે એ જેને નથી ગમી, એવા બધા લોકો જોડીને આજે ખેડૂતોના નામે કાગા રોડ કરી રહ્યા છે. આ આખી સમજ એ આજે ખેડૂત સંમેલન દ્વારા આપી છે. મિત્રો, તમારા માધ્યમથી એક દેશમાં ચિંતાનો વિષય છે. લોકશાહી છે, પોતાની વાત સમજથી કે ગેરસમજથી કોઈ આંદોલન કરે, અમે લોકશાહી પ્રક્રિયા માનનારા લોકો છીએ, પરંતુ નિર્દોષ ખેડૂતોના નામે કોઈ ભારતના ભાગલા કરનારા ટુકડે ટુકડે મેંદવાળા કે દિલ્હીના તોફાનોના દોષિત લોકો, એના આગેવાનો જેને દેશની ક્યારેય પડી નથી, પાર્લામેન્ટ ઉપર હુમલો કરનારા એવા લોકો જ્યારે આવા નિર્દોષ ખેડૂતોના ખભા ઉપર પોતાનો પ્રચાર કરે, પોતાની વાત મૂકે, ત્યારે આ ખેડૂત આંદોલન એક બાજુ રહી જાય છે અને દેશવાસીઓને મન આ ચિંતાનો વિષય છે. આ સંજોગોમાં મેં કચ્છના ખેડૂત ભાઈઓને અભિનંદન આપ્યા છે કે તમે 9મીના બંધમાં નહોતા જોડાયા, 6-6 એપીએમસી ચાલુ રહેતી, આખો જિલ્લો પણ ચાલુ રહ્યો હતો. આ સંજોગોની અંદર